नमस्कार विद्यार्थी मित्रों, धोरण 9 विषय विज्ञान पाठ नंबर 7 सजीवोमां विविधता। आजे आपणे जे छे मुख्यत्वे नवा चेप्टरनी शुरुआत करीशुं। जे चेप्टरनुं नाम छे सजीवोमां विविधता। हवे प्रश्न एवो थाय कि सजीवोमां विविधता एटले शुं? सजीवोमां विविधता एटले एवुं कही शकीए જેમ કે પાઠ નંબર 6ની અંદર આપણે ચર્ચા કરી હતા, પેશીઓ વિશે ચર્ચા કરી, જેમાં અલગ અલગ ઘણી પ્રકારની પેશીઓ વિશે વાત કરેલી। કેમ પેશીઓમાં થોડી થોડી ચેન્જ હતો અને જેના કારણે પેશીઓના નામ બદલાઈ જતા હતા, તેના થોડા થોડા કાર્ય બદલાઈ જતા હતા, એવી રીતે સજીવોમાં પણ ઘણી બધી વિવિધતા હોય। હવે સજીવોમાં કોણ કોણ સમાવેશ થઈ શકે? તો સજીવોમાં વનસ્પતિ, પ્રાણીઓ બધા આવી શકે। વનસ્પતિમાં કોણ? તો વનસ્પતિમાં નાનામાં નાનું ઘાસથી લઈને મોટામાં મોટા પાઇનના વૃક્ષો, પાઇન નામનું વૃક્ષ આવે તો એ મોટા મોટા વૃક્ષો, ત્યાર એવું। અને પ્રાણીઓમાં, પ્રાણીઓમાં નાનામાં નાની જે આપણે જોયેલી હોય કીડી છે, એનાથી નાના 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 જીવજંતુઓ પણ જોયા છે આપણે, તો ત્યાંથી લઈને આપણું મહાકાય પ્રાણી હાથી છે, વહેલ માછલી, એનાથી પણ મોટી વહેલ માછલી છે, તો આ બધા પ્રાણીઓનો સમાવેશ થઈ જાય। તો આ બધા સજીવોમાં વિવિધતા શું છે, સ્પેશિયાલિટી શું છે, એ કઈ રીતે બધા પ્રાણીઓ એકબીજાથી અલગ પડે છે, એના વિશે આ પાઠમાં ચર્ચા કરવાની છે। પાઠમાં જોઈએ તો શું છે, તો જો આપણે જોયું છે કે આપણી આસપાસના ઘણા બધા, આપણી આસપાસ જે છે ચારે બાજુ આપણે જોઈએ તો ઘણા બધા પ્રકારના સજીવ સમૂહો જોવા મળે છે આપણને, જે પ્રત્યેક સજીવ એકબીજાથી થોડા થોડા અંશે અથવા કોઈને કોઈ રીતે અલગ પડતો હશે, ભિન્ન જોવા મળે છે, જે તમે જાણકારી મેળવી શકો છો। એક્ઝામ્પલ તરીકે આપણે મનુષ્ય છે તો મનુષ્યમાં જોઈ લે, હરેક સજીવ, હરેક મનુષ્યની હાઇટ સરખી હોતી નથી, હાઇટ એટલે ઊંચાઈ, ઊંચાઈ સરખી હોતી નથી, આપણા આંખનો રંગ અને આપણા મિત્રની આંખનો રંગ પણ સરખો નથી હોતો, એ ઉપરાંત કે આપણો નાક, કાન, એનો આકાર પણ આપણા મિત્રના નાક અને કાનના આકાર જેવો સરખો હોતો નથી, એ ઉપરાંત આપણા હાથની ફિંગરપ્રિન્ટ, આપણા મિત્રની કે પપ્પાની, મમ્મી, કોઈ સાથે પણ ફિંગરપ્રિન્ટ મળતી આવતી નથી, હરેક ફિંગરપ્રિન્ટ અલગ અલગ હોય છે। તો શું આ બધું સમાન છે? નથી, આ બધું કેવું છે, અલગ અલગ છે, ભિન્ન છે, વિવિધતા દર્શાવે છે। વિવિધતા એટલે અલગપણું, જુદાપણું। તો આપણે આપણા મિત્રની તુલનામાં આપણે કેવા થોડાક અલગ છીએ? હા, આમ જોઈએ તો બંને મનુષ્ય જ છે, અને મનુષ્યમાં જોઈએ તો બંનેને આંખ, કાન, નાક, હાથ, પગ, શરીરની રચના ઘણી કરી સરખી છે, પરંતુ તેની સાઇઝમાં પ્લસ માઇનસ ફેરફાર જોવા મળે છે। પરંતુ જો મનુષ્યને વાનર સાથે સરખાવીએ, મનુષ્યને વાનર સાથે સરખાવીએ તો સમાનતા જોવા મળશે, ઘણી ખરી સમાનતા જોવા મળે, કે વાનરનો આકાર અને મનુષ્યનો આકાર સેમ જોવા મળે, એનો ફેસ કટ ઘણો ખરો સરખો જોવા મળે। અને આપણને બી ખબર છે કે આપણા પૂર્વજો છે વાનર છે, અર્થાત મનુષ્યની ઉત્પત્તિ જે છે વાનરમાંથી, સ્પેશિયલ ચિમ્પાન્ઝી નામનો જે વાનર આવે છે તેમાંથી થયેલી છે, તો મનુષ્ય જે છે વાનરને ઘણો ખરો મળતો આવે છે। ઉપરાંત પણ જો મનુષ્યની સરખામણી આપણે ગાય સાથે કરીએ તો શું સમાનતા જોવા મળશે? ના મળે। મનુષ્ય અને ગાયની સમાનતા કરી શકાય નહીં, કારણ કે મનુષ્ય ગાય જેવો દેખાતો નથી। હા, પણ વાનર સાથે સરખામણી કરીએ તો સમાનતા જોવા મળે છે, પણ જો એક ગાયને બીજી ગાય સાથે સરખાવીએ તો, જેમ કે આપણે દેશી ગાયને જર્સી ગાયને સરખાવીએ તો સમાનતા જોવા મળશે એના આકારમાં? હા, થોડા અંશે તેનો ફેરફાર જોવા મળે, એના અંતની શરીરની રચના થોડી અલગ હોય છે, પરંતુ બંને ગાયમાં સમાનતા જોવા મળે છે। તો આ બધો ઓળખવા માટેનો આધાર શું છે, કઈ રીતે બધાને ઓળખી શકાય છે? તો મુખ્ય ઓળખવાનો આધાર છે એના
विशिष्ट प्रकार ना लक्षणों केवा विशिष्ट प्रकार ना लक्षणों ने लक्षणों ने यादी तैयार करवानी एना आधारे हरेक सजीव जे छे एने आपणे ओळखी शकीए छीए। જેમ કે પૃથ્વી ઉપર રહેવાવાળા સજીવોના વિભિન્ન સમૂહો માટે વિચારો, વિભિન્ન સમૂહ એટલે ઘણા બધા સજીવો છે। કેવા સજીવો? કે એવા સજીવો છે જેને સૂક્ષ્મદર્શક યંત્ર વડે જોઈ શકાય છે, આપણી નરી આંખે તેને જોઈ પણ શકતા નથી। તો બેક્ટેરિયા જેનું કદ માઇક્રોમીટર જેટલું હોય છે, કેવું, જેને આપણે આંખ વડે જોઈ પણ નથી શકતા। તો સામે એવા પણ સજીવો છે કે જેની લંબાઈ 30 મીટર લાંબી છે, જેને કોણ, તો કે બ્લુ વેલ તરીકે દરિયામાં બ્લુ વેલ જોવા મળે। કે કેવા એવા સજીવો છે જેને આંખ વડે જોઈ પણ નથી શકતા, તો સામે 30 મીટર લાંબા સજીવો પણ છે। વનસ્પતિમાં જોઈએ તો કેલિફોર્નિયાની અંદર 100 મીટર ઊંચા રેડવુડના વૃક્ષો છે, 100 મીટર ઊંચા એટલી લંબાઈ ધરાવતા વૃક્ષો છે। તો કેટલાક વૃક્ષો એવા પણ છે જે હજારો વર્ષ સુધી જીવે છે। પાઇન નામના વૃક્ષો જે છે હજારો વર્ષ સુધી જીવે છે। જો એની સામે અમુક મચ્છર અથવા કીટકનો સરખામણી કરીએ તો મચ્છર અથવા કીટકનો જીવનકાળ માત્ર અમુક દિવસો જ હોય છે, અમુક દિવસો સુધી જ જીવે છે। તો અમુક સજીવો એવા છે જે રંગ વગરના છે, કોઈ પ્રકારનો રંગ નથી હોતો। તો અમુક સજીવો જેમ કે પતંગિયા જોઈએ તો રંગબેરંગી જોવા મળે છે, એટલે અમુક પક્ષીઓ છે એ બી રંગબેરંગી જોવા મળે છે। પુષ્પ જેને સાદી ભાષામાં ફૂલ કહીએ આપણે, તો એ પણ રંગબેરંગી આપણને જોવા મળે છે। એટલે ઘણી બધી વિવિધતા જોવા મળે છે, સજીવો ઘણી બધી પ્રકારના છે જે અમુક અલગ એમાં અલગ પ્રકારની છે। વિજ્ઞાની ભાષામાં કહીએ તો વિવિધતા ઘણી બધી પ્રકારની છે। એ ઉપરાંત આપણે ચારે બાજુ નજર કરીએ તો અમાપ વિવિધતાનો વિભિન્નતાનો વિકાસ થવા માટે લાખો વર્ષનો સમય લાગ્યો છે। એટલે વિભિન્નતા આવે છે તેમાં સમય ઘણો બધો લાગે છે। જેમ કે એક્ઝામ્પલ તરીકે આપણે એમ કહીએ કે મનુષ્ય પહેલાં વાંદરમાંથી ઉત્પત્તિ થઈ છે, તો અત્યારે મનુષ્ય જોઈએ તો વાંદર જેવો દેખાય છે, નથી દેખાતો। વાંદરમાં અને મનુષ્યમાં ઘણી બધી ભિન્નતા જોવા મળે છે। હા, એક પ્રકાર એવું કહી શકાય, આમ સમાનતા ઘણી બધી છે, પણ મનુષ્ય આજનો મનુષ્ય અને વાંદરને સરખામણી કરીએ તો ભિન્નતા ઘણી બધી પ્રકારની છે। એટલે ઉદ્વિકાસ ત્યાંથી લઈને અહીંયા સુધી આવવા માટે ઘણો બધો સમય લાગ્યો છે। એ ઉપરાંત એક એક કરીને વિચાર કરી શકતા નથી, હરેક પ્રકારના સજીવોમાં આ પ્રકારની ભિન્નતા જોવા મળતી હોય છે। એક એક કરીને વિચાર કરવો બહુ મુશ્કેલ છે, કારણ કે પૃથ્વી ઉપર અઢળક પ્રકારના સજીવો છે, અઢળક પ્રકારના વૃક્ષો પણ છે, અઢળક પ્રકારના પ્રાણીઓ છે। તો હરેક માટે અભ્યાસ કરવો થોડોક મુશ્કેલ બને, કારણ ખૂબ વધારે પડતો સમય લાગે છે, મોટો સમયગાળો તેના માટે જોવે। તો આના માટે શું, તો આના માટે એ હરેક સજીવમાં સમાનતા કેવી છે, કયા કયા પ્રકારના સમાન ગુણધર્મો છે, તેના આધારે તેને એક એક વર્ગની અંદર મૂકી દીધા, અને તે આધારે વર્ગોમાં સમૂહમાં વિભાજિત કરી દીધા, અને તેના આધારે આ પાઠની અંદર આપણે તેનો અભ્યાસ કરીશું કે આ સજીવોમાં સમાનતા કેવી છે, જેના કારણે બધાને એક જ વિભાગમાં મૂકી શકાય। અને એમાં સ્પેશિયલ આપણે એ જ જોઈશું કે બધાની અંદર વિશિષ્ટ પ્રકારનું સ્પેશિયલ લક્ષણ કયું છે, સ્પેશિયાલિટી શું છે, તેના આધારે છે હરેક સજીવોનો આપણે અભ્યાસ કરીશું। ત્યારબાદ છે વર્ગીકરણનો આધાર। હવે વર્ગીકરણ કરવાનું કારણ શું છે, કે વર્ગીકરણ કરવાનું કારણ જે છે કે પૃથ્વી ઉપર જમીન પાણી હવા ઉપર, પૃથ્વી ઉપર જે છે એ જમીનમાં પણ સજીવો છે, હવામાં પણ સજીવો છે, પ્રાણી ઉપર પણ સજીવો છે, ને ઘણા બધા પ્રકારના પ્રાણીઓ છે, તો બધાનો અભ્યાસ કરવો કેવો મુશ્કેલ બને છે। તેથી આ બધાના સમાન ગુણધર્મોને પસંદગી કરી અને તેના વિશે અભ્યાસ કર્યો, અમુક પ્રકારના સજીવોમાં અમુક પ્રકારના સમૂહમાં તેને વહેંચી દેવામાં આવે છે। કઈ રીતે વહેંચવામાં આવે છે,
તો મુખ્ય વસ્તુ એ છે કે અમુક સજીવની લાક્ષણિકતા જોઈએ તો સજીવનું કોઈ વિશિષ્ટ સ્વરૂપ અને વિશિષ્ટ કાર્ય હોય છે, જેમ કે હાથમાં પાંચ આંગળી હોય છે, એક લક્ષણ કહેવાય. મનુષ્યના હાથમાં પાંચ આંગળી તો એક લક્ષણ છે. તો પક્ષીને આંગળી હોય છે નથી હોતું, એનામાં પાંખ હોય છે. ઉપરાંત અમુકને દોડવાની ક્ષમતા, જેમ શાહમૃગ છે, સારામાં સારું દોડી શકે છે, એની સામે વનસ્પતિ દોડી શકતું નથી. માછલીઓ સારામાં સારું તરી શકે છે, પક્ષીઓ સારામાં સારું ઉડી શકે છે. તો આ એક હરેકમાં લાક્ષણિકતા થઈ ગઈ, એનું સ્પેશિયલ લક્ષણ થઈ ગયું. તો આ બધા લક્ષણોને આધારે જે છે તેને અલગ અલગ વિભાગમાં વહેંચવામાં આવે છે. એ ઉપરાંત વનસ્પતિ છે તો વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણનું કામ કરી શકે છે, જ્યારે મનુષ્ય પ્રકાશ સંશ્લેષણ નથી કરી શકતો. અમુક સજીવો એવા છે જે એક કોષ કેન્દ્રી છે, એક જ કોષ ધરાવે છે, જેમ કે અમીબા, પેરામિશિયમ એક જ કોષના બનેલા છે. તો સામે અમુક સજીવો જેમ કે મનુષ્ય ઘણા બધા કોષોનો બનેલો છે, જેથી તેને બહુકોષી તરીકે ઓળખવામાં આવે છે. એ ઉપરાંત આ વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરે છે કે પ્રાણીઓના અમુક કાર્ય જે છે એ અલગ અલગ પ્રકારના હોય છે, એનો વિકાસ અલગ અલગ પ્રકારે થાય છે. પછી મનુષ્ય છે તેનું હાડપિંજર હોય છે, મનુષ્ય પાસે અમુક પ્રાણીઓમાં હાડપિંજરની હાજરી હોય છે. તો કીટકની અંદર હાડપિંજર નથી હોતું, મકોડા, કીડી, તો આ બધામાં હાડપિંજર નથી હોતું. તો આ શું થઈ ગયું? એક લક્ષણ થઈ ગયો, વર્ગીકરણ કરવાનો એક મુખ્ય આધાર કહી શકીએ. ત્યારબાદ ઉદ્વિકાસ અને વર્ગીકરણ શું છે? તો ઉદ્વિકાસ અને વર્ગીકરણ જે છે અલગ અલગ વૈજ્ઞાનિકો માહિતી આપેલી છે. ઉદ્વિકાસની મુખ્ય માહિતી જે છે ચાર્લ્સ ડાર્વિન નામના વૈજ્ઞાનિકે જે છે આપેલી, ક્યારે? કે 1859ની અંદર તેને એને પુસ્તક, પોતાનું લખેલું પુસ્તક ધી ઓરિજિન ઓફ સ્પીસીસમાં તેને આપેલી હતી. એમાં અલગ અલગ પ્રકારના સજીવોનો ઉદ્વિકાસ, શરૂઆત કઈ પ્રકારથી એનો વિકાસ કરી રહ્યું હતું તેના વિશે તેને ચર્ચા કરેલી છે. એ ઉપરાંત સજીવો જે છે વર્ગીકરણના સમૂહની પદાનુક્રમિક સંરચના, અલગ અલગ પ્રકારના ઘણા સજીવો જે છે, ઘણા ઘણા બધા વૈજ્ઞાનિકો જે છે તેને વર્ગીકરણ જે છે કર્યું, જેમાં અર્નેસ્ટ હેકલ, રોબર્ટ વિટેક, કાર્લ વ્યુઝ જેવા વૈજ્ઞાનિકોએ બધા સજીવોને સૃષ્ટિ નામના વર્ગમાં વિભાજિત કરવાનો પ્રયત્ન કર્યો, જેમાં વિટેકર નામનો જીવ વિજ્ઞાની હતો તેને સૃષ્ટિને પાંચ વિભાગમાં વહેંચી દીધી. મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ, એટલે આ પ્રકારના પાંચ વિભાગમાં વહેંચી. જો વ્યૂઝ જે છે એને મોનેરા સૃષ્ટિને બે વિભાગમાં વહેંચી, આર્કિયોબેક્ટેરિયા અને યુબેક્ટેરિયા એમ બે વિભાગમાં વહેંચી દીધી, અને એના આધારે ઘણા બધા સજીવોમાં વિભાજિત કરી શકાય. હવે સૃષ્ટિ જે છે તો તેનાથી અલગ અલગ ભાગમાં તેને વહેંચી શકાય, જેમ કે સૃષ્ટિ તો સમુદાય, સૃષ્ટિ પછીનો નીચેનો ભાગ સમુદાય આવે, એની નીચે તેને વર્ગમાં વહેંચી શકાય, વર્ગને ગોત્રમાં વહેંચી શકાય, ગોત્રને કુળમાં, કુળને પ્રજાતિ, પ્રજાતિને જાતિ, આ પ્રકારના અલગ અલગ ભાગમાં તેને વહેંચી શકાય છે. જેમાં અલગ અલગ સૃષ્ટિ વિશે ચર્ચા ટૂંકમાં ચર્ચા કરીશું, ડીપમાં નહીં જઈએ. જેમ કે મોનેરા છે તો મોનેરાને બે વિભાગમાં વહેંચી, આર્કિયોટિક બેક્ટેરિયા અને યુકેરિયોટિક બેક્ટેરિયા, એટલે કે સ્વયં બે પ્રકારના સજીવોમાં વહેંચી. જે મુખ્ય વસ્તુ શું છે તો મુખ્ય જે છે એ સ્વયંપોષી અને પરપોષીમાં તેને વિભાજિત કરવામાં આવી છે. અમુક સજીવો જે છે પોતાના રીતે ખોરાક બનાવે છે, અમુક જે છે એ બીજા પર ડિપેન્ડેડ હોય છે, અને અમુક સજીવો જે છે કેવા છે, એક કોષી છે તો અમુક બહુકોષી છે. પ્રોટિસ્ટા શું છે તો પ્રોટિસ્ટા જે છે એ મુખ્યત્વે સુકોષ કેન્દ્રીય સજીવોનો સમાવેશ કરે છે. સુકોષ કેન્દ્રીય સજીવો એટલે તેના અંદર કોષ સજીવ જે છે એનું વ્યવસ્થિત પ્રકારની કોષની ગોઠવણી હોય છે, એવા સજીવો જેવા અમુક સજીવો એવા છે જેને પ્રચલન માટે, મૂવમેન્ટ માટે પક્ષમો અને કશા જેવી રચના જોવા મળે છે, તે મુખ્યત્વે તેમાં સજીવો જે છે સ્વયંપોષી અને પરપોષી બંને પ્રકારના સજીવો છે, જેના ઉદાહરણ તરીકે એક કોષી લીલ,
પ્રોટોઝોઆ એટલે કે તેનો સજીવ છે, આ બધાને તેનો સમાવેશ કરી શકાય, જેનું ઉદાહરણ આકૃતિ જે છે આપણને તમારી ચોપડીમાં આપેલી છે પણ મારી પીડીએફ ફાઇલમાં જોવા મળતી નથી. ત્રીજો ભાગ જે છે એ ફૂગ છે. તો ફૂગમાં આપણને આઈડિયા છે કે બધી જ પ્રકારની ફૂગ જે છે એ અલગ પ્રકારના વિભાગમાં તેને વહેંચી દીધી, જેમાં જો આપણે આકૃતિમાં તમે જોઈ શકો છો ઈસ્ટ, મોલ્ડ, મશરૂમ આ પ્રકારની ફૂગ છે. ત્યારબાદ ચોથી સૃષ્ટિ તો વનસ્પતિ સૃષ્ટિ છે. તો વનસ્પતિ સૃષ્ટિમાં બધી જ વનસ્પતિ આવી ગઈ, નાનામાં નાના ઘાસથી લઈને મોટા મોટા પાઇનના વૃક્ષો છે એ બધા પ્રકારના વૃક્ષો એમાં આવી ગયા, જે હરિતકણ ધરાવતી હોય એ બધી સજીવો. ત્યારે છેલ્લી સૃષ્ટિ જે છે એ પ્રાણી સૃષ્ટિ, જેમાં પ્રાણી સૃષ્ટિમાં કોષ દિવાલનો અભાવ હોય છે, બધા જ બહુકોષી સજીવો છે અને સુકોષ કેન્દ્રીય પણ સજીવો પણ છે. તો આ પ્રકારે પાંચ વિભાગમાં તેને વહેંચવામાં આવી. નેક્સ્ટ ટાઈમ જે છે આપણે વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ વિશે ડીપલી એટલે ઊંડાણપૂર્વક જે છે ચર્ચા કરીશું. જે પહેલાં વનસ્પતિ સૃષ્ટિ વિશે ચર્ચા કરીશું, સેકન્ડ જે છે પ્રાણી સૃષ્ટિ વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ.